કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલોમાં બની રહેલી આગની ઘટનાઓ વચ્ચે ફાયર દ્વારા હોસ્પિટલોમાં ચેકિંગની સાથે મોક ડ્રિલ પણ યોજાઈ રહી છે. જે અંતર્ગત રામનગર ખાતે આવેલ લાઇફલાઈન હોસ્પિટલમાં મોક ડ્રિલ યોજાઈ હતી. હાલ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે અને તેમાં પણ કોરોનાની હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે સુરત ફાયર દ્વારા શહેરની હોસ્પિટલોમાં ચેકિંગની સાથે મોક ડ્રિલ યોજાઈ રહી છે. જે અંતર્ગત સુરત ફાયર દ્વારા રાંદેર રામનગર ખાતે આવેલ લાઇફલાઈન હોસ્પિટલમાં મોક ડ્રિલ યોજાઈ હતી. અગાઉ આ જ હોસ્પિટલમાં આગની ઘટના બની હોય જેને લઈને ફાયર દ્વારા હોસ્પિટલ સ્ટાફ સાથે મળી મોક ડ્રિલ યોજી હોસ્પિટલ સ્ટાફને આગની ઘટના બની ત્યારે શું તકેદારી રાખવી તે અંગે માહિતગાર કરાયા હતા. મારું નામ ડૉક્ટર વિરલ રાજ છે. હું લાઇફલાઈન હોસ્પિટલમાં હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટરની ફરજ બજાવું છું. આજે એક મોક ડ્રિલ શું આયોજન હતું અને કઈ રીતે રાખી દીધું? ફાયરની મોક ડ્રિલ હતી જે આજે આપણે 10:15 વાગે આયોજન રાખેલું હતું હોસ્પિટલમાં. કેટલી ટીમો આવી હતી અને કેટલા લોકોને? ફાયરની 3 જગ્યાની ટીમ આવી હતી, પાલનપુર, અડાજણ અને રાંદેર. કેટલા પેશન્ટ અને અમારે ત્યાં ટોટલ 30 માણસનો સ્ટાફ હતો. તે દિવસે 30 માણસ વ્યવસ્થિત રેસ્ક્યુ થઈ ગયા છે અને 5 કેઝ્યુઆલિટીને રેસ્ક્યુ કરી છે. જી, મોક ડ્રિલ કરવામાં આવી હતી, પહેલેથી આગળ જાણ કરાઈ હતી? હા, સારી રીતે જાણ કરાઈ હતી. મોક ડ્રિલ કરવા પાછળનું કારણ એ છે કે અમારી પાસે ફાયરની સુવિધા પૂરેપૂરી હાજર છે અને ભવિષ્યમાં ક્યાંક કોઈ સંજોગોવશાત કોઈ કારણસર જો આવી નાની મોટી દુર્ઘટના થાય તો આપણે સારી રીતે સ્ટાફને અવેર કરી શકીએ અને પેશન્ટોને સારી રીતે અને કેઝ્યુઆલિટીને સારી રીતે બહાર લાવી શકીએ. વધુમાં વર્ષો જૂની લાઇન ફાઇન હોસ્પિટલની બિલ્ડિંગમાં 60 જેટલી દુકાનો પણ આવેલી છે, જ્યાં હજુ સુધી પણ કોઈ મેન્ટેન પણ કરાયું નથી અને પ્લાન કરતાં વિપરીત બાંધકામ કરાયું હોવાનું પણ દુકાનદારોએ જ જણાવ્યું હતું. ब्यूरो रिपोर्ट, S9 न्यूज़ सूरत.